जय श्री कृष्ण फ्रेंड्स, आज आप बनावशु मैंगो श्रीखंड। तमने बजार करता सस्तो पड़से, टेस्टी अने एकदम प्योर मळशे, अने बनावानु तो एकदम सीम्पल छे। सो बनावानु शुरू करिए। एक कॉटन कपड़ा में आपणे दहीने बांधवानु छे, अने चारणी में मुकवानी छे पोटली ने ऊपर आ रीते वजन मुकवानु। वजन मुकवू बहु जरूरी छे। सो ओवरनाइट आपणे आखी रात आ रीते चारणी में पोटली मूकीने ऊपर वजन मूकीने नीचे एक तपेली मुकवानी अने रेवा देवानु छे। हवे तमे नीचे पाणी जोई सको छो के आ पोटली माथी केटलू पाणी बहार आव्युं छे। सो तमारे बधुं पाणी दहीमांथी नीचे निकळी जशे। हवे आ पाणीने फेंकी नहीं देता, आमां ज बधा वाइटामिन्स ने मिनरल्स होय छे जे तमे लोट बांधवामां वापरी सको छो। हवे तमे जोई सको छो आ रीते चारणीमां ज पोटली मूकजो अने नीचे तपेली मूकजो। हवे आपणे जोईए के केवो चक्को थयो छे। एकदम सरस तमारो आ चक्को थशे के तमे हाथमां दहीने पीसीसनी जेम कटकानी जेम पकड़ी सकशो। आ तमे जोई सको छो के दहीना तमने रीतसरना कटका मळशे एकदम ड्राय। अने फ्रेंड्स, एकदम आपणे घट्ट होल मिल्कनुं दही वापरवानुं छे। અને જ્યારે પણ તમે ચક્કો બહાર કાઢો એ પહેલા પોટલી એક બે વાર પાછી નીચોવી કાઢવાની, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। તમે હવે આ ચક્કો જુઓ ફ્રેન્ડ્સ, એકદમ ઘટ્ટ ચક્કો છે। આનું જે તમે શ્રીખંડ ખાશો, તમે ડેફિનેટલી કુલ્ફી યાદ આવી જશે તમને। આ તમે આનો ચક્કો જુઓ, બહુ જ ફાઇન થશે। સો મેઇન થિંગ છે કે આપણે હોલ મિલ્કનું દહીં લેવાનું છે અને એને આપણે પોટલીમાં ઓવરનાઇટ વજન ઉપર મૂકીને ચારણીમાં રાખવાનું છે। હવે અહીંયા મેં લીધી છે એક કેરીનો પલ્પ, એને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં એક કેરીના પલ્પને બ્લેન્ડ કરી કાઢવાનો છે। હવે લઈશું દળેલી સાકર। સાકર તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરજો, અને ડિપેન્ડ કરે છે કે તમારી કેરી કેટલી મીઠી છે। હવે લઈશું કેસર। અહીંયા એક ચમચી ગરમ દૂધમાં મેં કેસર નાખ્યું છે એટલે કલર સારો પકડે। હવે લઈશું થોડા ડ્રાય ફ્રૂટ્સ। અહીંયા મેં કાજુ અને બદામ લીધી છે। તમને મોઢામાં ક્રંચ આવતા હોય એ ગમે તો જ તમે આ નાખજો, નહીં તો એમનેમ પણ સારું લાગે છે। અને ઇલાયચીનો પાવડર, ઇલાયચી અને કેસર મસ્ટ છે। ડ્રાય ફ્રૂટ્સ તમને ગમતા હોય અંદર તો જ લેજો। હવે બધું મિક્સ કરી લઈશું। બરાબર હલાવી કાઢવાનું છે અને આ બનાવવાનું તમે જોયું કેટલું ઈઝી છે। તમારે દહીંને બરાબર પોટલીમાં ટાઈટ કરવાની છે, ચારણીમાં પોટલી મૂકી દેવાની, ઉપર વજન મૂકવાનું છે ને નીચે તપેલી રાખજો એટલે બધું પાણી નીચે નીતરી જાય। સો બહુ જ ઈઝી છે અને તમને માર્કેટ કરતા સસ્તું, ફ્રેશ અને ટેસ્ટી મળશે। સો અહીંયા આપણું શ્રીખંડ તૈયાર છે ને તમે આ જુઓ ફ્રેન્ડ્સ, એકદમ સરસ થીક થયું છે। હવે હું તમને ચમચીમાં લઈને ચમચી ઊંધી કરીને બતાવીશ। તમે જુઓ, ચમચી ઊંધી કરીશ છતાં પણ શ્રીખંડ નીચે નહીં પડે, આ તમે જોઈ શકો છો। તમારે ચમચીને હલાવ્યા કરવું પડશે ત્યારે જ શ્રીખંડ નીચે પડશે। આ જુઓ ફ્રેન્ડ્સ, આટલો સરસ શ્રીખંડ તમને માર્કેટમાં નહીં મળે। સો તમે પણ જરૂરથી બનાવજો, એકદમ કુલ્ફી જેવો મસ્ત લાગે છે। હવે આપણે સર્વ કરશું। સર્વ કરતી વખતે જો તમને ગમતું હોય તો ઉપર આ રીતે કેરીના કટકા નાખવાના અને ગાર્નિશ કરો પાછા થોડા ડ્રાય ફ્રૂટ્સથી, જેનાથી દેખાવ પણ સારો લાગશે ને ખાવાની પણ મજા આવે છે। સુપર ડિલિશિયસ મેંગો શ્રીખંડ તૈયાર છે। સમરમાં ઠંડો શ્રીખંડ ખાવાની તો મજા આવી જાય। તમે કાં જમવામાં ખાઓ અથવા તો જમ્યા પછી કુલ્ફીની જગ્યાએ ખાઓ તો પણ એન્જોય કરશો। સો ફ્રેન્ડ્સ, તમે પણ બનાવો, અને જો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો તમને રેસીપી કેવી લાગી। તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। થેન્ક યુ ફોર વોચિંગ।